ગત રવિવારે 30મી ઓક્ટોબર છઠ પૂજાની આજે મોરબીના ઝૂલતા પુલ ધરાશાયી થતા સેકન્ડોની અંદર અનેક લોકોને પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ ગોઝારી ઘટનાને લઈ ગુજરાત સરકાર દ્વારા આજે એટલે કે 2 નવેમ્બર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરાતા આજે રાજ્યવ્યાપી શોક મનાવાયો હતો। તો સુરતમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। સુરત સહિત રાજ્યભરમાં હાલ મોરબીની દુર્ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એક ઘડિયાળ બનાવતી કંપનીએ બ્રિજ રિપેરિંગની સોંપાયેલી કામગીરીને લઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો વચ્ચે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો।